તેને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ નર્સિંગનો કોર્સ કર્યો છે તે સાથે જ ખુદ આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તે છેલ્લા બાવીસ વર્ષથી નર્સિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે છેલ્લા બાવીસ વર્ષમાં તે રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાં નર્સિંગનું કામ કરી ચૂક્યો છે તો મીડિયા સાથેની વાતચીતમાં ખુદ આરોપીએ જ ગુનો આચર્યાની કબૂલાતનામું પણ આપ્યું છે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કિશોર સત્તાની છેલ્લા દોઢ વર્ષથી ભાદલા ગામે પોતાના ઘરમાં દર્દીઓને તપાસવાનું કામ કરતો હતો પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કિશોર સતાણે કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે જે બાતમીને આધારે એસઓજી સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાદલા ગામે કિશોર સતાણીના ઘરે રેડ પાડતા તેના ઘરેથી ઇન્જેક્શન દવાઓ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી માસમાં જ રાજકોટ એસઓજી દ્વારા ચાર બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા તો સાથે જ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા આમ ગત જાન્યુઆરી માસમાં રાજકોટ પોલીસ દ્વારા આઠ જ દિવસમાં આઠ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે હજુ પણ ગણ્યા ગાંઠ્યા બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે ભરત બરડવા જેડેશ રાજકોટ આજરોજ એસઓજીના પીએસઆઈસી રાણા સાહેબ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન એમને આધાર સૂત્રોથી માહિતી મળેલ કે બેડલા ગામે એક નકલી ડોક્ટર પ્રેક્ટિસ એલોપેથિકની કરે હોય જે આધારે તેઓએ ત્યાં રેડ કરતા રેડ દરમિયાન અલગ અલગ એલોપેથિકના બાટલા દવાયું પ્રિસ્ક્રિપ્શન બધી આપતા હોય કિરીટભાઈ કરીને વેલજીભાઈ સતાણી નામના વ્યક્તિની ધરપકડ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે એ ધોરણ બાર પાસ કરી અને એને નર્સિંગનો કોર્સ કરેલો હતો અને છેલ્લા દોઢ વર્ષથી આ રીતે બેરલા ગામમાં પોતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો